ગુરુ જેને બનાવ્યા હશે ને એ પાપ કરતો હશે તો અટકી જશે. વર્ષો પહેલાનો એક પ્રસંગ યાદ આવે છે. સુરતની અંદર એક ભાઈ છે, આજે પણ રહે છે, કિરીટ ચોકસી. ચંદ્રશેખર મહારાજ સાહેબને પોતાના ગુરુ માને. ચંદ્રશેખર મહારાજ એ વખતે અમદાવાદની અંદર ને કિરીટ ચોકસી સુરતમાં રહીને સુરતમાં એને બંગલો લીધો ને બંગલામાં એને એક બાથરૂમ બનાવ્યું. એ જમાનામાં એને 10 લાખ નો માર્બલ નાખ્યો બાથરૂમમાં. 10 લાખ બાથરૂમમાં આજે બહુ કોમન થઈ ગયું છે. ઘણા તો સોનાના નળ નખાવે છે. હવે એને કોને જોવા આવવાનું, અંદર કોણ જોવા આવવાનું છે? પોતે ના એને પોતે રાજી થાય એમ સોનાના પાણીથી ના. શું મળતું હશે એ જ ખબર નથી પડતી. તમારા બાથરૂમ કેટલા મોટા થયા? હું વાલકેશ્વરમાં ઓરવા ગયો, પૂનમ પૂનમ કે પૂર્ણિમા છે ને, પૂર્ણિમા કિનબત્તીની બાજુમાં પૂર્ણિમા એપાર્ટમેન્ટ છે, એની અંદર એક ઓરવા ગયો. ઓરવા ગયો સીધો બાથરૂમની અંદર પહોંચી ગયો. હવે પૂલમાં એના દરવાજા ખુલ્લા રહી ગયો. એટલો મોટો બાથરૂમ, આપણને એમ જ લાગે કિચન રૂમ છે. એટલે હું અંદર બોલું ધર્મ લાભ, ત્યાં ઓલા બેન પાછળથી આવે, આ બાથરૂમ છે. સાધર્મિકને રહેવા માટે ઝૂંપડપટ્ટીમાં ઝૂંપડા જેવી. અમદાવાદના એક છોકરાને ઓળખું છું, એના ઘરે એણે મને પગલા કરાવ્યા. 3 મેમ્બર પછી હું ચોથો મેમ્બર હતો. એની મા બાપ અને એ પોતે 3 જણા હતા. અને મેં એન્ટ્રી મારી અને મેં જોયું એના એક ઘરની અંદર, આ મારું સ્ટેજ કદાચ મોટું છે એના કરતાં એનું ઘર નાનું. એ જ ઘરમાં બાથરૂમ, એ જ ઘરમાં કિચન અને એ જ ઘરમાં 3 મા બાપ અને દીકરાએ બેડરૂમ, બધું જ એકની અંદર. આવા આવા પરિવાર અમદાવાદની અંદર જીવે છે. એવા સમયે તમારા બાથરૂમ 20 લાખ નું માર્બલ. અને કોક કલ્યાણ મિત્રે ચંદ્રશેખર મહારાજ સાહેબને પત્ર લખ્યો, તમને જે ગુરુ માને છે અને તમારો જે શિષ્ય કહેવાય, કિરીટ ચોકસીએ પોતાના બંગલાની અંદર બાથરૂમમાં 20 લાખ નો માર્બલ નાખ્યો છે. તમને ખબર હતી ચંદ્રશેખર મહારાજ હાથમાં પોસ્ટકાર્ડ લીધું 15 પૈસાનું પોસ્ટકાર્ડ લઈને એમણે લખ્યું કિરીટ ધર્મલાભ. કોઈ આગળ પાછળની ભૂમિકા નહીં કરવાની. કોઈ મરમ પટ્ટા કરતા એમને નતા આવડતા. બિલકુલ સ્પષ્ટ વક્તા હતા. એમણે લખ્યું કિરીટ, મેં સાંભળ્યું છે કે તે તારા ઘરની અંદર બાથરૂમમાં 20 લાખ નો માર્બલ નાખ્યો છે. મરીને આવતા ભૂમા તારા બાથરૂમની અંદર તારે જો વાંદા થવું હોય તો એ બાથરૂમનો તું ઉપયોગ કરજે. લિખિત ચંદ્રશેખર વિજય અને પોસ્ટકાર્ડ એના ઘરે પહોંચ્યો. જેવો કિરીટભાઈના હાથમાં પોસ્ટકાર્ડ આવીને એમને વાંચ્યું, હજી બાથરૂમનું ઓપનિંગ નતું થયું. નસીબ. અને એને જ્યાં વાંચ્યું ત્યાં એને થયું કે મારા ગુરુએ મારી આંખ ખોલી નાખી છે. તમે નહીં માનો, આ માણસ ઊભો થયો, બાથરૂમના દરવાજા પાસે ગયો, તાળું મારી દીધું અને બાથરૂમને એને કાયમ માટે બંધ કરી દીધું. 20 લાખના માર્બલવાળા બાથરૂમને બંધ તો કરી દીધું. અને એક દિવસ એને યાદ આવ્યું કે આ બાથરૂમને બંધ કરીને ન વાપરવું, એના કરતાં બેટર એ છે બાથરૂમનો કોઈ ગુડ યુઝ કરું. મિસયુઝ તો ગુરુએ બંધ કરાવ્યો, પણ હવે હું મારા ગુરુને એવા સમાચાર આપું જેથી મારા ગુરુ રાજી થાય. મારા બાથરૂમથી મારા ગુરુ નારાજ થયા, હવે એવું કામ કરું કે જેથી મારા ગુરુ રાજી થાય. અને એક દિવસ એને વિચાર આવ્યો અને એને બાથરૂમને ગોડરૂમ બનાવી દીધું. એમાં એને ભગવાનનું દેરાસર બનાવી, 3 લોકના નાથને બિરાજમાન કરી ઘર દેરાસર બનાવ્યું. ગુરુ માથે રાખો તો આ લાભ છે. પાપમાં પડતા તમને અટકાવે છે ગુરુ છે. તમને કહું, તમારા આલોકની ચિંતા કરનાર તો હજી તમારા મા બાપ છે જ. તમારા પરલોકની ચિંતા કદાચ તમારા મા બાપ પણ નહીં કરે. એ કોઈ કરશે તો કોણ કરશે? ગુરુ કરશે. મા બાપનું તમે સાંભળવાનું બંધ કરી દીધું છે. ભગવાન એ સાંભળવા આવતા જ નથી. મા બાપ એને તમે સાંભળતા જ નથી. આ બે વચ્ચે હવે જો કોઈ બચ્યું હોય ને, થોડું ઘણું પણ જો કોકનું તમે સાંભળો એમાં ના હો ને, તો કોનું સાંભળો એમ છો? ગુરુ. એક વીઆર સેવા ગ્રુપ કોનું સાંભળીને થયું છે? કોઈક મહાત્માનું સાંભળીને થયું છે ને, ભલે હું નિમિત્ત હોઉં, પણ એ પછી ઘણા બધા મહાત્માઓએ પ્રેરણા કરીને આજે ચારે બાજુ વીઆર સેવા ગ્રુપની જે ધૂમ મચી છે ને, ડ્યુ ટુ કોઈક ગુરુ ભગવંત છે.